भगवान स्वामीनारायणनी સાથે એમના પરમહંસો સૂર્યની ફરતી નક્ષત્રમાળાની જેમ શોભતા હતા. આપણે એ પરમહંસોના ગુણો શાસ્ત્રમાં વાંચીએ સાંભળીએ છીએ, એમના જીવનશૈલી પ્રણાલી સંપ્રદાયની નીતિ રીતિ આ બધું પરમહંસોના મુખે લખાયેલું ને જીવાયેલું આપણે વાંચીએ છીએ ત્યારે આપણને અંતરમાં એમાંથી ઘણી ઘણી પ્રેરણા મળે છે. આપણા નિયમ ધર્મમાં આજ્ઞા ઉપાસનામાં કે બીજી કોઈ નાની મોટી ભૂલો થઈ હોય તો આ પરમહંસોનું જીવન આપણા માટે દીવાદાંડી રૂપ છે. આપણે તરત એમાંથી પ્રેરણા મળે છે, અંતરદૃષ્ટિ થાય છે કે એ પરમહંસો આવી વિકટ પરિસ્થિતિમાં આવા સંજોગોમાં આવી રીતે વર્તી શક્યા તો આપણે કેમ ન વર્તીએ. એટલે એમના જીવનમાંથી આપણને ઘણું ઘણું જાણવાનું, સમજવાનું, પ્રેરણા પામવાનું મળે છે. શાસ્ત્રમાં લખાયેલું છે આપણા સદભાગ્ય મોટા ભાગ્ય કહેવાય, તેમ છતાંય શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે જે મુમુક્ષુ હોય, અતિ મુમુક્ષુ હોય, થોડુંક ઓછું કરજો અવાજ આવે છે, અતિ મુમુક્ષુ હોય એ શાસ્ત્રમાંથી આપમેળે સમજે, બીજા સંત કે એને સમજાવે, અને ત્રીજું તો કોઈ રીતે સમજે નહીં. તો શાસ્ત્રમાંથી આપમેળે સમજવું, એમાં ઉત્કૃષ્ટ મુમુક્ષુતા હોય તો જ એમાંથી કંઈક પામી શકીએ, સમજી શકીએ. પરંતુ એ જ જો સામે આપણી સામે હોય તો આપણને બહુ સરળ સહેલું થાય. પરમહંસોનું જે જીવન જોયું હતું, જાણ્યું હતું, વાંચ્યું હતું, સાંભળ્યું હતું, એવું જ કંઈક બહુ એને નજીક આવે એવું જીવન આપણા સદગુરુ સંતો જીવી રહ્યા છે. આપણે એની એક્ઝેક્ટ સરખામણી નથી કરવા માંગતા, પણ મુક્તાનંદ સ્વામીનું જીવન આપણે વાંચીએ, સાંભળીએ, અને પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે થોડોક સમય જો વિચરણ કરીએ ને તો આપણને એવું લાગે કે મુક્તાનંદ સ્વામીના જીવનમાં આપણે જે જોતા એવું ડોક્ટર સ્વામી વર્તે છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરીએ તો આપણા પ્રગટ સત્પુરુષો, ગુણાતીત ગુરુઓ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, હું કોઈ એક સંતને એકની સાથે સરખાવા નથી માંગતો, આ બધા સંતોના જીવનમાંથી જે જોઈએ ને તો આપણને કોઠારી સ્વામીનું જીવન જોઈએ તો એવું લાગે કે નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય કોઠારી સ્વામીના જીવનમાં આપણને એવું દેખાય કે મુંબઈ જેવી રજોગુણી નગરીમાં રહેવા છતાંય એની સામે ઠાકોરજીને ધરાવેલો ધનુર્માસનો આટલો મોટો થાળ ધરવામાં આવે ને તો એમાંથી દાળિયાનો દાણો એક પસંદ કરે. એટલે ઘણું બધું એવું સાદૃશ્ય આપણને દેખાય. ગયા શુક્રવારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની વાતો આપણે કરી હતી તો મહારાજના સમયમાં બ્રહ્માનંદ સ્વામી કલા કૌશલ્યમાં પ્રવીણ હતા એવી રીતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના જીવનમાં આપણને દેખાય. આજે આપણે વાત કરવાના છીએ પૂજ્ય વિવેક સાગર સ્વામીની. વિવેક સાગર સ્વામીનું નામ આપણે બોલીએ એટલે વિવેક સાગર સ્વામી કોઈ પણ જગ્યાએ ગયા હોય, એકલા ઊભા હોય ને તો એ લાગે બાપા અહીંયા છે. વિવેક સાગર સ્વામી બાપા વગર આપણે કલ્પી જ નથી શકતા, આ આપણી મનની ભાવના જ નથી પણ વાસ્તવિકતા છે. વિવેક સાગર સ્વામી કેવા છે
એમને લખેલા પુસ્તકોની અંદરથી એનો ટૂંકો એક પરિચય આપવામાં આવ્યો છે. પહેલા આપણે વાંચી લઈએ, આપણને એમાંથી ઘણી પ્રેરણા મળશે અને આપણને લાગશે કે આમાં તો બહુ અલ્પ લખાયું છે. પરિવ્રાજક લેખકની કલમનો આસ્વાદ. કોઈ લેખક હોય ને, એ કોઈ ઓફિસમાં કોઈ સ્થાનમાં બેસીને લખે ને, તો એને લખવા માટેનું ઘણું બધું સાહિત્ય, આખી એક લાઇબ્રેરી જોવે. એની લાઇબ્રેરી હોય ને તો એને ગમે ત્યારે રેફરન્સ ટુ કોન્ટેક્ટ કંઈ એના મનમાં તો હોય કે આ પુસ્તકમાંથી લેવું, આ શ્લોકમાંથી લેવું છે, પણ એ તરત એમાંથી લઈ શકે, લખી શકે. વિવેક સાગર સ્વામી 1974 થી 2016 સુધી સતત ને સખત પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણ જ કરતા રહ્યા છે. અને એમની જ કલમે લખાયું છે, નોંધાયું છે, એ જ પહેલા સાક્ષી છે કે એક દિવસમાં 13 ગામ. ત્રીજા ભાગમાં 292 પાના ઉપર પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજનો વિચરણનું એક ગામ એટલે શું. અને પછી એમાં જ લખ્યું છે કે એક પધરામણી એટલે શું, એક પધરામણીમાં કેટલી ક્રિયા પ્રક્રિયા થાય, અને એક ગામમાં પ્રવેશ કરે ને ગામમાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં. આજે માઇકમાં બહુ મજા નથી આવતી. એક ગામમાં અંદર પ્રવેશ કરે ને બહાર નીકળે ત્યાં સુધીમાં કેવું ને કેટલું કાર્ય થયું હોય. તો વિવેક સાગર સ્વામીએ લખ્યું છે, લગભગ 40 વધારે પુસ્તકો એમને લખ્યા. એ બધા વિચરણ કરે એટલે લખ્યું કે પરિવ્રાજકની લેખકની કલમનો આસ્વાદ. નિત્ય નવી હવામાંથી પસાર થતી કલમ પણ પરિવ્રાજક બનીને વહેવા લાગે ત્યારે કંઈક નિરાળું સર્જન થાય છે, એનો અનુભવ કરાવતા વિવેક સાગર સ્વામીના મનનીય લેખોનો આ સંચય પ્રકાશિત કરતા ખૂબ હર્ષ થાય છે. શરણાગતિ નામના પુસ્તકમાં લખ્યું છે. 1960 મુંબઈની વિખ્યાત વિજેટીઆઈ એન્જિનિયરિંગ કોલેજમાં એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ભણતા તેમણે પરિવ્રાજક તખલ્લુસ નામે સ્વામિનારાયણ પ્રકાશમાં લેખ લખ્યો. ત્યારે એમને કલ્પના પણ નહોતી કે તેમના આ પ્રથમ લેખનું તખલ્લુસ એમની કાયમી શૈલી બની રહેશે. ભણતા ભણતા એક લેખ લખીને પ્રકાશમાં આપ્યો હતો, પરિવ્રાજક એ નામથી આપ્યો હતો, અને પોતે જ આવા પરિવ્રાજક નિત્ય ભ્રમણ કરવાનું એમને થશે. ગામડે ગામડે અને શહેરે શહેરે અવિરત વિચરણ કરતા કરતા અસંખ્ય આબાલ વૃદ્ધોને અધ્યાત્મનો રંગ લગાડનાર વિરલ પરિવ્રાજક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે છેલ્લા 44 સુધી અક્ષુણ્ણ સેવામાં રહેનાર પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ સદાના પરિવ્રાજક બની રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજની સેવામાં રહીને, એમના અહોરાત્ર ભરચક કાર્યક્રમમાં સતત જોડાયેલા રહીને પણ વચ્ચે વચ્ચે સમય ફાળવીને વિવેક સાગર સ્વામીએ જે સાહિત્ય સાધના કરી છે એનો આ પુસ્તક શ્રેણીમાં અલ્પ આસ્વાદ છે. મારા મોનિટર સ્પીકર થોડા ઓછા છે. એક કુશળ વ્યાખ્યાનકાર તરીકે વિવેક સાગર સ્વામીએ આ વર્ષો દરમિયાન ગામડાઓથી લઈને વિશ્વ ધર્મની પરિષદો સુધી અનેકવિધ વિષયો પર હજારોની સંખ્યામાં વ્યાખ્યાન આપવાનું થયું છે. આ વર્ષો દરમિયાન એમણે વ્યાખ્યાન કરવાનું ન થયું હોય એવા દિવસો કદાચ આંગળીના વેઢે ગણી શકાય એટલા હશે. શ્રીમદ ભાગવત કે ઉપનિષદોથી લઈને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ પર સહજ રસાળ શૈલીમાં અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનોની શ્રેણી ચલાવતા વિવેક સાગર સ્વામી આ વ્યાખ્યાનોને મૌલિક મનન ચિંતન અને અભ્યાસ સભર બનાવવામાં નિતાંત અભ્યાસી પણ રહ્યા છે. આ રીતે વૈદિક સાહિત્યથી લઈને અદ્યતન પ્રકાશનોના સતત અભ્યાસી હોવાને નાતે એમની વ્યાખ્યાન શ્રેણીમાં વધુ કસદાર બની રહી છે. આ વ્યાખ્યાન શ્રેણીઓની સાથે સાથે એ વિચારોની કલમથી કાગળ પર નીતરતા રહીને એમણે સાહિત્ય સાધના પણ એવી જ કસદાર કરી છે. મૂળ તો તેઓ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિદ્યાર્થી,
परंतु योगीजी महाराजे एमने अध्यात्म मार्गना यात्री बनाव्या। त्यार पछी अध्यात्म विषयना ऊंडा अभ्यासी बनीने एमने संस्कृत वेदांत में पीएचडी वाचस्पी सुधी खेप खेड़ी। स्वाभाविक छे के एमना साहित्यनो संस्पर्श भाग्य ज होय एवुं ए अध्ययननुं क्षेत्र हतुं। तेम छता अंतरतलमांथी फूटती वेगवंती भावोर्मीओने तेमणे कागळ पर टपकावा मांडी अने एमांथी साहित्यनी फोरम सहेजे फोरमवा लागी। विद्यार्थी अवस्थामां पोते योगीजी महाराजनी साथे वेकेशनमां सत्संग लाभ लेवा जता। त्यारथी एमणे लखेली संख्याबंध डायरीओ, अन्य संख्याबंध पुस्तको, प्रवास वर्णनो, स्वामीनारायण प्रकाश अने अन्य समायिकोमां सैकड़ों विषयों पर लखेला सैकड़ों लेखों, संस्कृत काव्यों, श्लोकों, गूंथणीओ अने प्रमुख स्वामी महाराज साथे विचरण करता सतत एमनी लखायेली डायरीओ सैकड़ों मननीय अभ्यासनीय व्याख्यानोनी विगत पूर्ण नोंध सर्जनोमां एमनी कलमे टपकेली एक परिव्राजकनी निराळी फोरम छे। रोज दिवस उगे अने आथमे त्यां सुधीमां केटलाय बदलाई जता गामो शहेरोनी उबड़खाबड़ मुसाफरी अने भरचक कार्यक्रम वच्चे केटलीय जवाबदारीओ साथे आवी साहित्य साधना करवानो आसान नथी। क्यारेक चालू सभाओमां, क्यारेक धोम धकता ताप अने उड़ती धूलनी डमरीओ वच्चे, चालती नगरयात्राओमां क्यारेक मोड़ी रात्रे, क्यारेक वहेली सवारे, क्यारेक बड़बड़ता उनाळाना निर्जळ उपवासोमां, तो क्यारेक सखत भारे घोंघाट में एमनी कलम सतत वहती रही है। एकांत शांत वातावरण, टेबल खुर्शी के सानुकूल परिस्थिति तो होयज क्या थी, तद्दन विपरीत संजोगों में परंतु एमाई विवेक सागर स्वामी नी साहित्य साधना नो थोब आवी नथी, उल्टू वधु तेजस्वी बनी ने मोहरी छे। आईनो टूको परिचय आप्यो छे કે એમણે જે આ બધું લખ્યું છે, કર્યું છે, એનું જ આપણે થોડુંક હવે વિવરણ કરીશું। મૂળ જૂના સંપ્રદાયમાં એમના પૂજ્ય પિતાશ્રી ઉત્તર ગુજરાતમાં વિસનગર એમનું ગામ અને નાનપણમાં ભણવામાં બહુ તેજસ્વી, અંગ્રેજી મીડિયમમાં તેઓ કલકત્તામાં ભણતા હતા। જ્યારે ભણતા હતા ત્યારે જ એ વખતે એમના પૂજ્ય પિતાશ્રી એક માજા મરકા, એક્ઝેક્ટ કદાચ નામ ખોટું પણ હોય, મજા મારકા એ નામની એક ઘીની બહુ મોટી કંપની હતી, એમાં એ પાર્ટનરશીપ હતી એમની। એટલે એને કારણે એ વખતે બહુ ધીકતો ધંધો હતો, એટલે ગર્ભશ્રીમંત કુટુંબમાંથી તેઓ આવે છે। 1957 બોચાસણમાં યોગીજી માના એમને પ્રથમ દર્શન થયા અને દર્શન કરવા માટે ગયા ને તેઓ લખે છે કે હું 2 મહિના વેકેશનમાં એમની સાથે રહી ગયો। યોગીજી મહારાજનું દિવ્ય આકર્ષણ કહો કે એમની મુમુક્ષુતા કહો, તેઓ નિખાલસ ભાવે ઘણીવાર એવું કહેતા હતા કે હું જ્યારે યુવાન અવસ્થામાં હતો ને ત્યારે બહુ રજોગુણી હતો, એટલે સુખી સંપન્નના દીકરા છે, શહેરમાં ઉછાર થયો હોય એટલે રજોગુણ, એટલે કે આમ ખોટી સોબત સંગ એવું નહીં પણ પૈસાની રેલમ છેલ હોવાને કારણે મોજ શોખ, ખાવું પીવું, નાટક ચેટક જોવું એ બધું જ। તો એવો યુવાન પ્રથમ દર્શન કરવા માટે જાય છે એ આજથી લગભગ આપણે 65 વર્ષ પહેલાની સંસ્થાની સ્થિતિ, પરિસ્થિતિ, મંદિરો, મંદિરોની રહેવા જમવાની વ્યવસ્થા એ બધું જોઈએ ને તો એવું લાગે કે આવા ભણેલા ગણેલા અને સુખી સંપન્ન દીકરાઓ છે ને 2 મહિના રહેવું છે એવું દૃઢ નિર્ધાર કરીને આવ્યા હોય તો પણ 2 દિવસ ન રહે। ગમે તેટલો દૃઢ નિર્ધાર કરીને આવ્યા હોય તો પણ 2 દિવસ પણ ન રહે એવી મંદિરોની સ્થિતિ પરિસ્થિતિ હતી। એમાં યોગીજી મહારાજ 2 મહિના બોચાસણમાં જ નથી રહ્યા, બોચાસણની આજુબાજુના બધા ઘણા બધા ગામડાઓમાં યોગી બાપાનું વિચરણ હતું
અને એ વિચરણની અંદર એમણે આ બાપાની સાથે રહ્યા અને યોગી બાપાનો સમાગમ કર્યો અને પછી તો બસ જે એમને લગ્ની લાગી ગઈ તો સાધુ થયા ત્યાં સુધીમાં દર વર્ષે દિવાળીને ઉનાળુ વેકેશનમાં યોગી બાપાની સાથે હોય. પ્રથમ દર્શને જ પ્રીત લાગી ગઈ. પ્રીત પુરવની જાગે ગુરુજી મારા, પ્રીત પુરવની જાગે ગુરુજી મારા, પ્રીત પુરવની જાગી ભાગે અમને ભરત ખંડમાં, સંત મળ્યા છે સુહાગી ગુરુજી મારા, પ્રીત પુરવની જાગી ગુરુજી મારા, પ્રીત પુરવની જાગી. યોગીજી મહારાજે જ આવા મુમુક્ષુ હોય એને ખેંચ્યા કે તેઓ ખેંચાયા, હું કે તમે નક્કી કરી શકતા નથી. પણ 2 મહિના યોગીજી મહારાજની સાથે રહ્યા. હું આમાં એના આંકડા બોલેલા હતા પણ ભૂલી ગયો કે યોગીજી મહારાજને મેં પ્રથમ દર્શન કર્યા ત્યારે યોગી બાપાની ઉંમર આટલી હતી, પ્રમુખ સ્વામી મહારાજની કાળી ભમર જેવી દાઢી આટલા વર્ષની ઉંમર હતી, મહંત સ્વામીને પણ મેં યુવકમાં ત્યારે સાધુ થયા પહેલા એમાં જોયા ત્યારે એમની ઉંમર આટલી હતી અને મારી ઉંમર આટલી હતી, 19 વર્ષની એમની લગભગ ઉંમર હતી. પછી મુંબઈમાં વિજેટીઆઈમાં ભણવા આવવાનું થાય છે. આપણે થોડોક પ્રસંગ જાણી લીધો હતો કે એમના પૂજ્ય પિતાશ્રી એમને અમદાવાદ રેલવે સ્ટેશને ગાડીમાં બેસાડવા માટે આવ્યા હતા, વળાવવા માટે આવ્યા હતા કે મુંબઈ છોકરો ભણવા માટે જાય છે. પૂજ્ય કોઠારી સ્વામીના ભાઈ ડોક્ટર પુરુષોત્તમભાઈ એ પણ એમના નાના ભાઈને મુંબઈ ભણવા જતા એટલે સ્ટેશને મૂકવા માટે આવ્યા હતા. એ જ ટ્રેનમાં, એ જ ડબ્બામાં, એ જ કમ્પાર્ટમેન્ટમાં આ 2 મુમુક્ષુઓ ભેગા થયા. અને પછી ઓળખાણ થઈ કે ક્યાં જાવ છો? મુંબઈ. શેના માટે? તો કે મને ત્યાં એડમિશન મળ્યું છે. કઈ કોલેજમાં? વિજેટીઆઈમાં. બને વિજેટીઆઈમાં. અને પછી રૂમ પાર્ટનર તરીકે રહ્યા અને આજે પણ એ 2 રૂમ પાર્ટનર જેવા જ આપણે સૌ અનુભવીએ છીએ. તો મુંબઈ ગયા અને ત્યાં યોગીજી મહારાજનો યોગ રહ્યો અને યોગીજી મહારાજ ત્યાં મુંબઈમાં ન હોય ત્યારે પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવેનો સમાગમ કરવાની યોગી બાપાની આજ્ઞા હતી અને હર્ષદભાઈ દવેનો બધા સમાગમ કરતા પૂજ્ય ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને વિવેક સાગર સ્વામી હર્ષદભાઈને ત્યાં છેલ્લા વર્ષોમાં જ્યારે નક્કી થઈ ગયું કે હવે સાધુ જ થવું છે ત્યારે તો કોક 3 મહિના, કોક 6-6 મહિના સુધી એમના ઘરે જ ધામા નાખીને પછી રહ્યા હતા. અને વિવેક સાગર સ્વામીએ લખ્યું ને કે હર્ષદભાઈ દવેનું ઘર એટલે બ્રહ્મ જ્ઞાનનો અખાડો. એ બ્રહ્મ જ્ઞાનના અખાડાની અંદર તૈયાર થયેલા યોગીજી મહારાજે પછી એમને આજ્ઞા કરી કે તમારે સાધુ થવાનું છે. તો મનથી તો બધા તૈયાર જ હતા અને યોગી બાપાની આજ્ઞા આવી અને 1960માં મુંબઈની અંદર કપોળવાડીમાં 9 યોગેશ્વરોને યોગી બાપાએ દીક્ષા આપી. બધાના માતા પિતાને ધન્યવાદ છે કે એ વખતે પોતાના ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ થયેલા બધા છોકરાઓ એવી રીતે સાધુ થવા માટે આપવા, પણ યોગીજી મહારાજની એવી સાધુતા. અને સાધુ ત્યાર પછી ગઢડામાં કળશ જયંતિ વખતે 51 નવ યોગેશ્વરોને દીક્ષા આપી ત્યારે એમને પણ દીક્ષા આપી અને એમનું નામ નારાયણ ભગત પાડવામાં આવ્યું. સાધુ થયા પછી મુંબઈમાં મુકાયા અને એમણે સંસ્કૃતનો અભ્યાસ, બધા સંસ્કૃત ભણતા હતા, પણ વિવેક સાગર સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું જે એક વચન હરિલીલામૃતમાં લખ્યું છે કે એકવાર સંતો પરમહંસો છોટા કાશી જામનગર ગયેલા અને ત્યાં કેટલાક વિદ્વાનોએ અને અમુક પ્રશ્નો પૂછ્યા, જોકે સંતોએ જવાબ સાચા આપ્યા હતા પણ પ્રાકૃત ભાષામાં આપ્યા હતા, એને સંસ્કૃતમાં કંઈ જવાબ જોતા હશે. સંતો એટલું સંસ્કૃત ભણેલા ન હતા એટલે વિદ્વાનોએ ટોળી ઠઠ્ઠામશ્કરી કરી કે બધા સ્વામિનારાયણમાં અભણ ટોળી ભેગી થઈ છે એવું કંઈ.
સ્વામિનારાયણ ભગવાને અંતર્યામીપણે વાત જાણી સંતોને પૂછ્યું કે જામનગરમાં શું પ્રસંગ બન્યો હતો. સંતોએ જે વાત હતી એ વાસ્તવિકતા કહી. શ્રીજી સ્વામી કહે સુસંત યમને વિદ્યા ભણે તે ગમે, માટી સ્નેહ સમિત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે. પુષ્ટિ સંતત સંપ્રદાય તણીતો વિદ્વાન થી થાય છે, જો વિદ્વાન ન હોય સાધુ જન તો તે પંથ નિંદાય છે. મહારાજે બધા પરમહંસોને કહ્યું કે તમે બધા વિદ્યા ભણો, સંસ્કૃત ભણો. અને મહારાજે મુક્તાનંદ સ્વામી જેવાને 51 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવા બેસાડ્યા. આ તો યોગી બાપાએ જેવા સાધુ થયા ને. યોગી બાપાએ કહ્યું એટલે સંતો ભણતા પણ એવું કહેતા કે ત્યારે સંસ્કૃત ભણવાનો એવો કંટાળો આવતો ને, કારણ કે કોલેજમાંથી ભણતા ને ત્યારે છેલ્લા વર્ષોમાં જયારે સાધુ થવાનું નક્કી થયું ને ત્યારે તો હાશ. અને એમાં પાછું ભણવાનું આવ્યું મોટા પુરુષની રૂચિ. યોગી બાપા ભલે સંસ્કૃત ભણેલા નહોતા ને, પણ એ ગણેલા હતા. એમણે જાણ્યું કે ભવિષ્યમાં સંપ્રદાયની પુષ્ટિ માટે ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે એ પ્રમાણે સંતો તૈયાર થાય એ અતિ હિતાવહ છે. અને એનું બીડું જો વધારે સૌથી કોઈએ ઝડપું હોય તો પૂજ્ય વિવેક સાગર સ્વામીએ. વિવેક સાગર સ્વામીએ સંસ્કૃતની અંદર ખૂબ પારંગતતા મેળવી. તેઓ ભણતા ત્યારે પછી નાના જે સંતો નવા સંતો હોય એને ભણાવવાનું કાર્ય કરતા. પૂજ્ય કોઠારી સ્વામી પણ મંદિરનો કોઠાર સંભાળવાની સાથે કોઠારી પદું સંભાળવા સાથે સાથે પણ ભણાવતા હતા. તો વિવેક સાગર સ્વામી ભણાવવામાં પણ બહુ જ કુશળ. મને થોડો લાભ મળ્યો છે 2-3 વર્ષ એમની નીચે ભણવાનો. ભણવું, ભણવામાં પહેલો નંબર લાવવો એ એક બાબત છે, પણ કોઈને સત્યનારાયણ શીરાની જેમ ગળે ઉતારી દેવું ને એ બહુ અઘરી વાત છે. કોક બહુ જ હોશિયાર હોય, બહુ વિદ્વાન હોય, પણ બીજાને ભણાવી ન શકે. અમે સંતો ભણતા એમાં અમે જોયું વિવેક સાગર સ્વામીની ભણાવવાની રીત. અમે ભણતા ત્યારની જ હું વાત કરું છું, અત્યારે સંતો જે ભણ્યા એની મને અનુભવ ન હોય. પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી, પીપી સ્વામી, એ જે ભણાવે ને તો વિદ્યાર્થી છે ને એના ક્લાસમાં હોંશે હોંશે આવીને બેસી જાય, એટલું સુંદર ભણાવી શકે. વિવેક સાગર સ્વામી નંબર 1 એટલે ભણતા હતા અને એની સાથે બહુ જ સારું ભણાવતા હતા. એની સાથે સાથે બહારના જે વિદ્વાનો હોય એની સાથે પણ બહુ જ સારા સંબંધ રાખે. કોઈ પણ ધર્મના, જ્ઞાતિના, ગમે તે કોઈ પણ વિદ્વાનો હોય તો એની સાથે બહુ સારા સંબંધ. ભારતીય વિદ્યાભવનના ઉપકુલપતિ ભાઈ શંકરભાઈ પુરોહિત ને બીજા બધા પંડિતો શાસ્ત્રીઓ સાથે ખૂબ સારો ગરોબો ને સારા સંબંધો. તેઓ PhD થયા ત્યાં સુધીમાં હજી યોગી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણ નથી કરતા, એ ભણે જ છે, ભણાવે જ છે. એ દરમિયાનમાં પણ જૂના મંદિરની અંદર એક બહુ જ પ્રકાંડ પંડિત, બહુ મોટા વિદ્વાન જૂનાગઢની અંદર કૃષ્ણવલ્લભાચાર્યજીની સાથે પણ એમને એટલો જ પ્રસંગ સંબંધ. એમની પાસે જઈને કલાકો સુધી બેહે અને એમની પાસે જે કંઈ સત્વ તત્વ સારું હોય એ જાણી લે. વડતાલના એક શાસ્ત્રી હતા, ઘણી વાર આપણો બહુ વિરોધ પણ કરતા તો પણ વિવેક સાગર સ્વામી એની પાસે જાય અને એની પાસેથી જે કંઈ સારું સત્વ તત્વ કઢાવવાનું હોય તો કઢાવી શકતા. અને હરજીવન શાસ્ત્રી પણ વિવેક સાગર સ્વામીને એમની બાજુમાં બેઠા હોય ને તો એમને ગમતું. મને પણ એકવાર એમની સાથે જોડમાં જવાનો લાભ મળેલો છે, વડતાલમાં એની સાથે ગયા ત્યારે. તો અને એવી જ રીતે જૂના સંપ્રદાયમાં આવવાથી અમદાવાદ મંદિરના નરનારાયણ દેવના એ વખતના મહંત દેવચરણ સ્વામી હતા, એમની સાથે તો એને બહુ સારા સંબંધ હતા. એટલે જૂના સંપ્રદાયના જે એવા વિદ્વાન સંતો હતા એની સાથે પણ એ સારો સંબંધ અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં હોવા છતાં પણ રાખતા. એનું જે સારું કાર્ય હોય એ વખાણતા કરતા. આનો કર્તવ્ય આનો ભદ્રઃ ભદ્ર કર્તવ્ય યાન્તુ વિશ્વતઃ, ઉપનિષદનો જે મંત્ર છે એ પ્રમાણે ક્યાંયથી પણ સારું હોય તો એ ગ્રહણ કરતા. એટલે વિદ્વાનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનો પાસેથી એ સાર ગ્રહણ કરતા. એની સાથે સાથે મુંબઈની અંદર લાઇબ્રેરી અને ત્યાર પછી સંસ્થામાં જે જે લાઇબ્રેરીઓ થઈ, મુંબઈમાં એ જે જગ્યાએ રહેતા હતા બહુ જ નાની રૂમ હતી. એમના માટે એકલા માટે નહીં પણ એ લાઇબ્રેરીની રૂમ બહુ જ નાની રૂમ હતી.
આમ તો આખું અક્ષર ભવન જ નાંદું હતું, એટલે એક ફ્લોરની અંદર 60 સાધુઓને રહેવાનું. પણ એમાં પણ એમણે મુંબઈની લાઇબ્રેરીમાં 5000 જેટલા સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યિક બધા પુસ્તકો વસાવેલા, જૂના જૂના લેખો, ખરડાઓ, જે કંઈ જૂનું કંઈ ક્યાંયથી મળે સત્સંગીના ઘરે, પ્રમાણભૂત ઇતિહાસકાર એવી જો કંઈ સાહિત્ય કે કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું મળે તો એ બધું લાવે, સાચવી રાખે અને એની માવજત કરતા, ભણતા ભણાવતા. એની સાથે એક અચ્છા લાઇબ્રેરિયન પણ એ હતા. લાઇબ્રેરીના બધા પુસ્તકોને સરસ મજાના પૂઠા કરવા અને કોઈ ભણે લાવીને લઈ જાય મૂકવું, બધું જ એકલા હાથે કરતા. એટલે વિવેક સાગર સ્વામી ભણ્યા ભણાવ્યા ત્યાં સુધી એવું કહેવાય તો કહી શકાય કે એમણે સાહિત્યમાં છે ને એ અત્યંત ઊંડા ઉતરી ગયા હતા. આપણે એમણે જાણ્યું ને કે તો વિજ્ઞાન ટેકનોલોજીના વિદ્યાર્થી હતા, પણ યોગી બાપાએ એમને આજ્ઞા કરી તો મેઘાણી કૃત અને બીજા સારા કનૈયાલાલ મુનશી જેવા સૌરાષ્ટ્રની રસધારને એવા બધા સાહિત્યિક પુસ્તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં વાંચેલા, એટલે એમના લેખનની અંદર આપણને આવી બધી છાપ પણ આજે જોવા મળે છે. તો આવો એમણે ઊંડો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. તેઓ જ્યારે ત્યાગી થયા ને ત્યારે એમને પાર્ષદ અવસ્થામાં 20 વર્ષ સુધી રહેવાનું થયેલું છે. 1960 એને દીક્ષા લીધી, 61 તે 81 ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે ક્રાંતિ કરી અને બધી જ્ઞાતિના બધાને સાધુ બનાવ્યા. એ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હજી પણ કેટલાક જગ્યાએ અમુક જ્ઞાતિઓને ત્યાગાશ્રમની દીક્ષા નથી મળતી. આપણે ત્યાં ત્યાગાશ્રમની દીક્ષા મળતી પણ એને પાર્ષદ અવસ્થામાં રહેવાનું હતું. એ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીએ પ્રમુખ સ્વામી મહારાજે ક્રાંતિ કરી અને બધાને પાર્ષદને પાર્ષદી દીક્ષા મળે પણ પછી થોડે સાધુની દીક્ષા મળે. તો 20 વર્ષ સુધી, એમાં છેલ્લા 10 વર્ષ 71 થી 81 સુધી પ્રમુખ સ્વામી મહારાજનું જે એકદમ અત્યંત કઠિન પીડાભેરું વિચરણ હતું ને એમાં એ પોતે સાક્ષી છે. અને સફેદ કપડામાં ફરવાનું, ગામડા ગામમાં ફરવાનું, દિવસના 5-5, 7-7 ગામ કપડા ક્યાં ધોવા, અને સફેદ કપડાને તો ડાઘ જલ્દી પડે. હે, મને યાદ છે અમે વેકેશનમાં એમની સાથે જતા બાપાની સાથે લાભ લેવા, એનું કપડું ભૂલમાં પણ કોઈ પાર્ષદે ધોયું હોય ને તો એને પગે લાગીને કહી દે મારા કપડાને અડવાનું નહીં. આટલા વિદ્વાન હોય, બાપાની સાથે ફરતા હોય, અને જે કંઈ એ વખતના અમે બધા સંતો હતા ને થોડુંક પણ જો કંઈ બોલતા, પ્રવચન કરતા, કથા કરતા કોઈ શીખ્યા ને તો અમારા બધા માટે રોલ મોડલ વિવેક સાગર સ્વામી જ હતા. એ જે તૈયાર કરે ને એની નોટ જ પછી એમાંથી એ બોલે અને આપણે સાંભળીને આપણે લખવાનું. વિવેક સાગર સ્વામી પોતે એવું કહે છે કે હું નોટ ન લખું, હું પહેલા બોલું ને પછી નોટ લખું, હું આજે જે બોલ્યો ને પછી યાદ કરીને લખેલો કે આ હું બોલ્યો હતો. એવી એમના પર યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજની કૃપા. અને એ પછી મેં નોંધ લખ્યો ને એને પછી ફરી મઠારી કરી અને પછી લેખ પુસ્તક રૂપે આવે, સ્વામિનારાયણ પ્રકાશમાં જાય કે બીજે ત્રીજે લખીને પછી એના પુસ્તક થાય. હું પહેલા લખું ને પછી બોલું નહીં. યોગી બાપાની એમના ઉપર કૃપા હતી. પણ અમે બધા એ જે બોલતા એમાંથી જ એ કરતા. તો 20 વર્ષ સુધી એમણે કોઈના કપડા કોઈને ધોવા આપ્યા નથી. અને ભૂલમાં પણ જો કોઈએ ધોયા હોય ને તો રાજી થવાને બદલે નારાજ થઈ જાય, પગે લાગીને કહી દે મારા કપડાને નહીં અડવાનું, મારા કપડા, એના કપડા તાર ઉપર સૂતવાય ને કોઈ વાળે ને તો પણ એને ન ગમે. એટલે કે ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે આપણી કોઈક સેવા કરે ને તો એના માટે આપણે 2-5 માળા ફેરવવી પડે, આપણું પુણ્ય એટલું જોતું રહે. મને તો આખો દિવસ માળા ફેરવવાનો સમય જ નથી મળતો. આમ તો વર્ક ઇઝ વર્શિપ, આખો દિવસ એની કર્મ એ જ ભક્તિ હતું. બાપાની સાથે અખંડ રહેવાનું એ જ એક મોટી ભક્તિ છે. તો એવું વિનયપૂર્વક કહી અને કોઈ દિવસ કોઈની સેવા એમણે લીધી નથી, આ મને એકદમ યાદ આવે છે. 1974 એ પોતે સંસ્થામાં પ્રથમ પીએચડી થયા અને પીએચડી થયા પછી બાપા પ્રદેશ પ્રવાસમાં આવ્યા ત્યારે એમણે સાથે લીધા. અને આપણા વિદ્વાન સંતોમાં, અલા સદગુરુ સંતોમાં એક સંત પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી કે ગુણાતીત મોરલો, એ દિવસથી ટહુકવા માંડ્યો અને આજની તારીખે બાપાની સાથે પ્રદેશ પ્રવાસમાં ગયા ને ત્યારે વિવેક સાગર સ્વામીએ પોતે કમ્પોઝ કરેલો એક વૈદિક મંત્ર
વેદગાન તરીકે ગવાતો હતો ત્યારે. પણ દરેક સભાની અંદર ધૂન પ્રાર્થના થઈ જાય ને પછી એવું કે હવે પૂજ્ય વિવેક સાગર સ્વામી નારાયણ ભગત વેદગાન કરશે. અને પોતે ઉભા થઈ અને આવી અને આમ આંખ બંધ કરીને વેદગાનનો જે ઓમ હરમ, મને નહીં આવડે, મારો અવાજ નથી એવો, પણ જે મીઠે સુરે હલકથી જૂનું વેદગાન જો ક્યાંકથી મળે ને તો ખરેખર સાંભળવા જેવું. એનો જૂના બધા પ્રવચનોમાં જે ગામમાં જઈને જો વેદગાન કોઈ સમયની અનુકૂળતા ન રખાયું તો લોકો આજે કંઈક ખૂટે છે સભામાં. અને વેદગાન પૂરું થાય ને તાળીઓના ગડગડાટ થાય, બધા એકદમ પિન ટોપ સાયલેન્ટ, બહુ ખુશ થઈ જાય એવું સરસ એમણે વેદગાનનું કમ્પોઝિશન કરેલું. અને દરેક સભાના પ્રારંભમાં લગભગ બધી જગ્યાએ મોટી સભાઓ હોય ત્યારે અચૂક એ એમનું વેદગાન એમના મુખે સાંભળવા મળતું, બધા ખૂબ રાજી થતા. 1974માં બાપાની સાથે વિદેશ વિચરણની અંદર એમણે ખૂબ સારી કથા પ્રવચનો આ બધું કર્યું. અને એ દિવસથી પ્રમુખ સ્વામી મહારાજની પણ એમના ઉપર વિશેષ દ્રષ્ટિ પડી ગઈ. યોગીજી મહારાજના સાનિધ્યમાં, યોગીજી મહારાજના સાથે વિવેક સાગર સ્વામી રહેતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જાણતા હતા કે વિવેક સાગર સ્વામી છે ને એમના પ્રત્યે યોગીજી મહારાજનો અસાધારણ પ્રેમ છે, એક કંઈક વિશિષ્ટ પ્રેમ છે. જ્યારે એ સાધુ નહોતા થયા ત્યારે વિવેક સાગર સ્વામી સાધુની દીક્ષા લીધા પહેલા દર વર્ષે ઉનાળામાં યોગી બાપાના સમાગમ કરવા દિવાળીને ઉનાળામાં જતા હતા. એકવાર ઉનાળાનો સમય છે, યોગીજી મહારાજ ભાલ પ્રદેશમાં, એટલે કે અમદાવાદ અને બરવાળાની વચ્ચેનો જે પ્રદેશ કહેવાય, ધંધુકાની આજુબાજુના ગામડા, ત્યાં યોગીજી મહારાજ હતા. અને વિવેક સાગર સ્વામીની, આપણે વિવેક સાગર સ્વામીથી જ કહીશું, ભલે હજી દીક્ષા અત્યારે નથી લીધી એ પ્રસંગ છે, પણ યોગી બાપાનો સમાગમ કરવા આવવાના હતા. એટલે યોગી બાપાએ જ્યાં તેઓ વિચરણ કરતા ત્યાંથી સાથે ફરતા બે યુવકોને પાણીની માટલી લઈ અને ત્યાં રાયકા સ્ટેશને મોકલ્યા કે નારાયણ ભગત નારાયણભાઈ આવવાના છે તો તમે જાઓ એમને લેવા માટે. જે ટ્રેનનું નામ આપ્યું તે ટ્રેનમાં બે યુવકો ત્યાં રાયકા સ્ટેશને પહોંચ્યા. ટ્રેન આવી, બે યુવકો એમને એમ જોયા મળ્યા અને કેવું યોગી બાપાએ મોકલ્યા છે, પાણી પીધું અને પછી બધા આવતા હતા. રસ્તામાં એનું ચંપલ છે તૂટી ગયું, તો ત્યાં તો કઈ બીજું રિપેર કરવા વાળો હોય નહીં. વૈશાખ જેઠ મહિનાની ગરમી છે અને ખુલ્લા પગે ત્યાં સુધી આવ્યા. યોગી બાપાને આરામમાં જવાનો સમય થઈ ગયો હતો અને યોગી બાપા એની રાહ જોતા હતા કે હમણે આવે, હમણે આવે, હમણે આવે. અને લગભગ 2:45 વાગે જ્યારે તેઓ ત્યાં અડવાળ પહોંચ્યા તો યોગી બાપા એમને રાહ જોતા હતા, ઉભા હતા. અને આવ્યા ને એટલે યોગી બાપા એકદમ આમ સામે ગયા, પણ જોયું બાપાએ કે એના પગમાં કઈ ચંપલ નથી. ભગવાન સ્વામિનારાયણ કચ્છભુજમાં વિરાજમાન હતા અને પરમહંસો જયારે ત્યાં જાય છે ને, અને પરમહંસોને મહારાજે આજ્ઞા કરેલી કે ઓઢવું આકાશ, પાથરવી પૃથ્વી, પગમાં પગરખા પણ ન પહેરવા. અને સંતો જયારે આવ્યા ને સંતોના પગમાં ફૂલ્લા પડી ગયા હતા ને ત્યારે મહારાજના પગમાં પણ ફૂલ્લા પડી ગયા. એવી રીતે યોગી મહારાજ આમ સામે વાહ જોઈને ઉભા હતા અને જોયું કે એના પગમાં કઈ નથી. યોગી બાપા એકદમ આગળ ચાલ્યા અને એને આમ બાથમાં ઘાલીને આશીર્વાદ આપ્યું, પેટી પડ્યા. દોયલું મળવું દાસ એમ કરીને બાપાએ ખૂબ એમને સુખ આપ્યું. અને પછી પગમનું જોયું ને તો યોગી બાપાને બહુ જ આમ બળતરા થઈ, બધી હાથ ફેરવો શાતાવળી. અને વિવેક સાગર સ્વામી કે મને જે કઈ પગમાં ગરમી લાગી હોય કે જે થયું, યોગી બાપાનો શીતળ સ્પર્શ થયો અને બધું જ ભૂલી ગયું. યોગી બાપાએ એમને અસાધારણ પ્રેમ આપ્યો છે. બીજો પ્રસંગ, સુખી ઘરના દીકરા હતા એ આપણે તો જાણી લીધું છે. સાધુ થવાને એક થોડોક સમય હજી બાકી, 1 વર્ષ વાર છે એ પહેલવે. તેઓ લખે છે કે એકવાર હું બાપાનો સમાગમ કરવા માટે ગયો હતો અને વેકેશન પડતું હતું, તો આવતીકાલે સ્કૂલ કોલેજ ખુલવાની હોય તો આજે અમે અહીંથી નીકળે યોગી બાપા પાસેથી, ત્યાં સુધી છેલ્લે સેકન્ડ સુધી બાપાની સાથે હોઈએ. અને આજે મારે હવે યોગી બાપા પાસેથી છૂટું પડવાનું હતું તો યોગી બાપાને પણ મનમાં હતું કે આજે નારાયણભાઈ જાય છે, આજે નારાયણભાઈ જવાના, આજે નારાયણભાઈ જવાના. યોગી બાપાએ જાતે રસોડામાં જઈ પૂરી અને સૂકી ભાજીનું ભાતું તૈયાર કરી આપ્યું.
વિવેક સાગર સ્વામી લખે છે કે યોગી બાપાએ એક ટોપલીમાં સરસ મજાની બધી પૂરી ગોઠવી અને એક ડબ્બામાં કે શાક સૂકી ભાજી આપી. પછી એ ટોપલીને બાંધવા માટે આવું ભગવું ગાતેર કપડું જે સંતોએ પહેરી લીધું ને ધોતિયાથી આમ બાંધી દીધું સરસ મજાનું, અને અમને સ્ટેશને મૂકવા માટે ઘોડાગાડીની વ્યવસ્થા કરી. હું ઘોડાગાડીમાં બેઠો, યોગી બાપા નીચે છે, અટલાદરા મંદિરના દરવાજા સુધી છેક વળાવા આવ્યા, અને પછી અમારે ઘોડાગાડી દરવાજાથી બહાર ગઈ, યોગી બાપા ઉભા રહ્યા. અમારી ઘોડાગાડી જ્યાં સુધી દેખાતી એટલે અમે પણ યોગી બાપાના દર્શન કરતા રહ્યા, તો જોયું યોગી બાપા હજી ઉભા છે. એકબીજાના દર્શન બંધ થાય એટલે પછી તો યોગી બાપા જતા રહ્યા છે. એટલું પ્રેમથી યોગી બાપાએ મને ભાથું બાંધી આપ્યું હતું. વિવેક સાગર સ્વામી આ પ્રસંગ કહેતા કહેતા એમની એક આંખ રડે છે અને એક આંખ હસે છે. કેવું, કેટલો ભાગ્યશાળી કહેવાય કે મને ખુદ ગુણાતીત ગુરુ યોગીજી મહારાજે જાતે પૂરી બનાવી, ભાથું બનાવી આપ્યું, ટોપલો બાંધી આપ્યો, અને મને ઘોડાગાડીમાં બેસાડીને વળાવ્યા આપ્યા, અને પછી આ તમે આ ટાઈમે ભૂખ લાગે ત્યારે આવી રીતે ખાજો, એટલી બધી ભલામણ કરે છે. આ મારું સદભાગ્ય. એ હું જયારે વાત કરું છું ત્યારે મારા જેવો ભાગ્યશાળી કોણ એ મને થાય છે. બીજું મારી દુઃખની વાત, મારું રડવું એનું આવે છે કે એ વખતે ડિલક્સ ટ્રેન શરૂ થઈ હતી, મેં ચેર ક્લાસની અંદર બુકિંગ કરાવ્યું હતું, અને ચેર ક્લાસની અંદર ડાઇનિંગ ટેબલ હોય ને જે જમવાનું, એમાં થાળી સાથે આવે, એટલે કે નક્કી કર્યું તો હવે મારે સાધુ થઈ જવાનું છે, પછી તો જમાય નહીં. એટલે આ વખતે ચેર ક્લાસમાં ફર્સ્ટ ક્લાસમાં જવું અને એ ડાઇનિંગ ટેબલથી ત્યાં જ જમવું એવું નક્કી કર્યું હતું, બધું પલાયન કર્યું હતું. એટલે હું સ્ટેશને ગયો અને ચેર ક્લાસમાં જ બેઠો, અને આ જે ટોપલી સાથે લીધી હતી ને એ પૂછે ઈશ્વરચરણ સ્વામીના નાના ભાઈ પ્રદીપ મને લાગે સાથે હતા, તે મેં પ્રદીપને આપી દીધી. લે પ્રદીપ, આ પ્રસાદી છે. એટલે કે મને એનું દુઃખ છે કે મારી નાદાનીમાં મારાથી યોગી બાપાએ આ તૈયાર કરેલું ન અપાયું, અને યોગી બાપા એમને આવો પ્રેમ કરતા.